કરો. અમારો પ્રશ્ન એક જ છે, પાઇપલાઈન નો કોઈ વિરોધ નથી. અમારો વિરોધ સિંચાઈ માટે પાણી મળવાનું હોય ખેડૂત ને. જે બ્રાહ્મણી ડેમ માં જે આવક થાય છે ઉપરથી ઢાંકી થી, એ સિંચાઈ પૂરતી પણ આવક નથી. ચાર વર્ષ થી કલેક્ટર સાહેબ, એસપી સાહેબ રાઉન્ડ માં હોય છે, છતાં 42 નું લેવલ નથી થયું અને સિંચાઈ ને પૂરું પાણી મળેલ જ નથી અત્યાર સુધી. તો આ પાઇપલાઈન નાખીને તો શું ખેડૂત ને પાણી આપવાનું જ નથી? બંધ કરી દેવાનું છે, સિંચાઈ કરવા દેવા આપવાનું નથી. આ પ્રોજેક્ટ એકદમ ફેલ જવાનો છે. આ પ્રોજેક્ટ ને સક્સેસ કરવું હોય તો ઢાંકી થી બ્રાહ્મણી બે સુધી એને પાઇપલાઈન દ્વારા પાણી ઠાલવું પડે, ડબલ આવક કરવી પડે, પછી કેનાલ મારફતે પાણી લઈ જાય. અને પંપિંગ સ્ટેશન ભરતનગર કાર્યરત છે તો એ પંપિંગ સ્ટેશન ઉપયોગ થઈ શકે. આ ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. અત્યારે તો જો કેરાળા, ભરતનગર, હરિપર, ચકમપર, જીવાપર, દેવળિયા, સુસવાવ, વિશ્વનગર બધા ખેડૂતો આમાં જોડાયેલા છે. કારણ કે જો આ બે બ્રાહ્મણી બે માંથી પાઇપલાઈન નાખશે તો ખેડૂતને ક્યારે પાણી મળવાનું નથી. કારણ કે જેટલું પાણી ની આવક છે એટલું તો પંપિંગ કરીને એ લોકો લઈ જશે પાઇપલાઈન વાળા. તો પછી ખેડૂત ની જમીન કપાણી, જે ખેડૂત આની માથે રાહ જોઈને બેઠો છે પાણી ની, તો એને પાણી ક્યાંથી મળશે? તમારે જો આ રીતે પાઇપલાઈન કરી નાખવું, લઈ જવું હોય તો ભરતનગર પંપિંગ સ્ટેશન ત્યારે છે, કેનાલ 24 કલાક રાખો. અમે ખેડૂત તમને વચન આપ્યું, અમે બગાડ નહીં કરી તમારો પાણીનો. બસ વ્યવસ્થિત રીતે અમને પાણી મળે, તમને પાણી મળે. બાકી તમારે જો આ રીતે દબાવ કરવું હોય તો ખેડૂત નહીં ચલાવી લે. સ્પ્રિંગ ને જેટલી દબાવશો એટલી વધારે ઉછળવાની છે. આજે નહીં તો કાલે, આજ પરમ દિવસે આનો તમને જવાબ મળશે, મળશે ને મળશે. એ ખેડૂત કઈ ઓળું નથી કે તમે કાંકરાની જેમ કાઢી નાખો. ખેડૂત ને કોઈ વસ્તુ ને સાંભળતા નથી તમે. અહીંયા થી બ્રાહ્મણી થી સાદુકા સુધી ના 30 ગામના લોકો નો વિરોધ છે કે આ પાઇપલાઈન નાખવાથી 30 ગામના લોકોને પાણી પીવા, ખેતીનું પાણી નહીં આવશે નહીં. અને અત્યારે ખેતીનો પણ વ્યય થાય અને કરોડોનો ખર્ચો પણ સરકારશ્રીને વ્યય થાય છે. ખેડૂતોનામાં કરોડોનું નુકસાન છે ખેડૂતોને, કે પાયમાલ થઈ જાય છે ખેડૂતો. અને આ બળજબરી પૂર્વક આ પાઇપલાઈનનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે.